नमस्ते विद्यार्थी मित्रों, शंकर विद्यालय होम लर्निंग में आपनु स्वागत छे। आजे आपणे स्टैंडर्ड 5 में सब्जेक्ट इंग्लिश एमा यूनिट 2 आव्या छीए, जेमा छे अम्ब्रेलास आर कलरफुल। तो हवे एमा आपणे यूनिट 1 में जो आपणे जोई गया था व्हाट इज इन दिस यूनिट, हवे आपणो सेकंड यूनिट छे के अम्ब्रेलास आर कलरफुल, एनी आपणे एक्टिविटी 1 જોઈશું, જેમાં આપણે સરસ મજાની એક પોએમ સાંભળીએ। એક્ટિવિટી 1। Looking at a snake in the jungle, swimming with a smile, I saw a big green crocodile. In the jungle, roaring loudly, I saw a lion sitting proudly. In the jungle, driving down the path, I saw a hippopotamus taking a bath. In the jungle, hanging on a tree, I saw some monkeys laughing at me. In the jungle, on a branch in a tree, I heard some parrots talking to me. હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? મજામાં ને? સ્ટાન્ડર્ડ 5, સબ્જેક્ટ ઇંગ્લિશ, યુનિટ નંબર 2, અમ્બ્રેલાસ આર કલરફુલ। આ યુનિટમાં આજે આપણે એક્ટિવિટી નંબર 2 અને 3 કરીશું। આપણે લાસ્ટ લેક્ચરમાં એક્ટિવિટી નંબર 1માં આપણે જંગલ વિશેની પોયમ સમજી હતી, જેમાં જુદા જુદા પ્રાણીઓ શું કરતા હતા એ વિશે બધું પોયમમાં આવ્યું હતું, યાદ છે ને? આજે આપણે એક્ટિવિટી નંબર 2 કરીશું, જેમાં સરખા પ્રાસવાળા એટલે કે રાઇમિંગ વર્ડને જોડવાના છે। સરખો પ્રાસ એટલે જેનો ઉચ્ચાર સરખા જેવો થતો હોય, એક સરખો નહીં પરંતુ સરખા જેવો થતો હોય। ફોર એક્ઝામ્પલ, અહીં લેક અને સ્નેક આપેલું છે, આનો ઉચ્ચાર લેક થાય અને આનો સ્નેક થાય, લેક સ્નેક, તો એકબીજાનો પ્રાસ પડે છે લેક સ્નેક। તો એ શું છે? એકબીજાના સરખા પ્રાસવાળા છે, એટલા માટે એકબીજાને જો જોડેલા છે। બસ આવા જ બીજા રાઇમિંગ વર્ડને એકબીજા સાથે જોડવાના છે। ઓકે, તો જુઓ આ શું લખેલું છે, સ્માઇલ, પછી લખેલું છે પાથ, ટ્રી, ક્રોકોડાઇલ, સ્નેક, સ્નેકને લેક સાથે ઓલરેડી જોડેલું જ છે એટલે આપણે નહીં જોડીએ, પછી છે લાઉડલી, મી, પ્રાઉડલી અને બાથ। તો આપણે બધા શબ્દ એકવાર રીડ કરી લીધા, હવે એકબીજા સાથે જોડીએ। તો લાઉડલીને કોની સાથે જોડશું? લાઉડલીને આપણે ક્યાં જોડશું? પ્રાઉડલી સાથે જોડશું। ક્યાં જોડશું? પ્રાઉડલી સાથે। પછી મીને કોની સાથે જોડશું? તો આ મી છે એને આપણે ટ્રી સાથે જોડીશું। પછી સ્માઇલ, સ્માઇલને આપણે ક્રોકોડાઇલ સાથે જોડીશું। પછી પાથ લખેલું છે, તો આ જે પાથ છે એને આપણે આ બાથની સાથે જોડીશું। સમજાઈ ગયું? લેક સ્નેક, લાઉડલી પ્રાઉડલી, મી ટ્રી, પછી સ્માઇલ ક્રોકોડાઇલ,
અને પાથ તો બાથ. તો સરખા વપરાશવાળા રાઇમિંગ વર્ડ આપણે જોડ્યા. હવે આપણે એક્ટિવિટી નંબર 3 કરીએ. એક્ટિવિટી નંબર 3ની સૂચના છે કે ચિત્ર જોઈ અને ખાલી જગ્યાની વિગતો પૂરો. તો જુઓ, અહીં ઉદાહરણ આપેલું છે એ આપણે પહેલાં સમજી લઈએ કે કેવી રીતે એણે ચિત્રને જોઈને વિગતો પૂરી છે. આપણે એ મુજબના આગળ ચિત્રોના આપણે ખાલી જગ્યા પૂરીશું. તો જુઓ, પહેલું ચિત્ર શેનું આપેલું છે? પેનનું આપેલું છે. અને એને પ્રશ્ન પૂછ્યો છે કે વોટ ઇઝ ઇટ, તે શું છે. વોટ એટલે શું, ઇઝ એટલે છે, ઇટ એટલે તે શું છે. ત્યારે એણે આન્સર આપ્યો છે ઇટ ઇઝ અ પેન. ઇટ ઇઝ અ પેન, તે એક પેન છે. ઓકે, તો એને આન્સર કેવી રીતે આપ્યો એની વાક્ય રચના તમારે જોવાની છે. પહેલાં ઇટથી શરૂઆત કરી છે. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, અ પેન એટલે પેન, તે એક પેન છે. ઓકે, તો હવે જુઓ, બીજું ચિત્ર જુઓ, એમાં શું છે? તો પેન્સિલ ટેબલ ઉપર પડેલી છે. અને પ્રશ્ન પૂછેલો છે વેર ઇઝ ધ પેન્સિલ. વેર ઇઝ ધ પેન્સિલ, પેન્સિલ ક્યાં છે. ત્યારે એને આન્સર આપ્યો છે ઇટ ઇઝ ઓન ધ ટેબલ. ઇટ ઇઝ ઓન ધ ટેબલ. જો ઓન ધ ટેબલ એટલે ટેબલ પર, આગળ ઓન લગાવીએ પ્રેપોઝિશન છે. ઓન ધ ટેબલ એટલે ટેબલ પર, તે ટેબલ પર છે. એના પછીનું પહેલું ચિત્ર જુઓ હવે, જેના આન્સર લખવાના છે. એવું પહેલું ચિત્ર જુઓ તો એમાં શું છે? કેમલ એટલે કે ઊંટ દોરેલું છે. અને પ્રશ્ન પૂછે છે કે વોટ ઇઝ ઇટ, વોટ ઇઝ ઇટ, તે શું છે. તો આ શું છે? ઊંટ છે, જેને આપણે કેમલ કહીએ છીએ. એટલે આન્સર લખશું ઇટ ઇઝ અ કેમલ, અ કેમલ, અને ફૂલ સ્ટોપ. ઇટ ઇઝ અ કેમલ, તે એક ઊંટ છે. ઓકે, તે એક ઊંટ છે. એના પછીનું બીજું ચિત્ર જુઓ. તો બીજા ચિત્રમાં શું છે? તો માછલી આપેલી છે અને બ્લુ રંગની છે. પ્રશ્ન પણ એને રિલેટેડ જ છે કે વોટ કલર ઇઝ ધ ફિશ. વોટ કલર ઇઝ ધ ફિશ, એમ કહે છે કે માછલીનો રંગ શું છે. માછલીનો રંગ શું છે? તો બ્લુ રંગ છે. તો આપણે આન્સર લખશું ધ ફિશ ઇઝ, તો આન્સર લખશું ધ ફિશ ઇઝ કલર is blue, અને ફૂલ સ્ટોપ. The fish's color is blue, માછલીનો રંગ બ્લુ છે. એના પછીનો ત્રીજું ચિત્ર જુઓ. તો ત્રીજા ચિત્રમાં ડોગ આપેલું છે, કૂતરું આપેલું છે. અને એને પ્રશ્ન નથી પૂછ્યો, પ્રશ્નમાં ખાલી જગ્યા આપેલી છે. અને એનો આન્સર લખ્યો છે કે ઇટ ઇઝ અ ડોગ, તે કૂતરો છે. તો એણે પ્રશ્ન શું પૂછ્યો હોય? કે તે શું છે, એવો પ્રશ્ન પૂછ્યો હોય. તો જો અહીં કેમલવાળામાં એવો પ્રશ્ન પૂછ્યો હતો કે તે શું છે, ત્યારે આપણે આન્સર લખ્યો હતો કે ઇટ ઇઝ અ કેમલ. તો અહીં જો એનો આન્સર એવો આપ્યો છે કે ઇટ ઇઝ અ ડોગ, એટલે આપણે આ પ્રશ્ન પૂછશું કે તે શું છે. તો આપણે લખશું આન્સર, સોરી પ્રશ્ન, વોટ ઇઝ ઇટ, અને ક્વેશ્ચન માર્ક, વોટ ઇઝ ઇટ, તે શું છે. આન્સર તો એને આપી દીધો છે. એના પછીનું ચોથું ચિત્ર જોઈએ. તો ચોથા ચિત્રમાં શું છે? તો કૂતરો ટેબલની નીચે છે. જો કૂતરો ટેબલની નીચે છે. અને પ્રશ્ન પૂછે છે કે વેર ઇઝ ધ ડોગ, વેર ઇઝ ધ ડોગ, કૂતરો ક્યાં છે. તો આપણે આન્સર લખશું કે કૂતરો ટેબલની નીચે છે. સ્ટાર્ટ ક્યાંથી કરશું? ધ ડોગથી કરશું. ધ ડોગ ઇઝ અંડર ધ ટેબલ, અંડર ધ ટેબલ,
અને ફૂલ સ્ટોપ. કૂતરો ટેબલની નીચે છે. ધ ડોગ ઇઝ અંડર ધ ટેબલ. કૂતરો ટેબલની નીચે છે. અંડર લખ્યું એ શું છે? પ્રે પોઝિશન છે. જેવી રીતે ઉપર ઓન લખેલું હતું ને કે પેન્સિલ ટેબલની ઉપર છે, એમાં ઓન પ્રે પોઝિશન હતું. આમાં પ્રે પોઝિશન તરીકે આપણે અંડર લીધું છે, નીચે. અંડર એટલે નીચે, એ ટેબલની નીચે છે. એના પછીનું ચિત્ર જોઈએ તો શેનું છે? છત્રીનું આપેલું છે, અમ્બ્રેલાનું. અને અમ્બ્રેલા પિંક કલરની છે, ગુલાબી કલરની. પ્રશ્ન પણ એવો જ પૂછ્યો છે કે વોટ કલર ઇઝ ધ અમ્બ્રેલા. વોટ કલર ઇઝ ધ અમ્બ્રેલા. અમ્બ્રેલાનો રંગ શું છે? અમ્બ્રેલાનો રંગ ગુલાબી છે. તો આપણે આન્સર લખશું ધ અમ્બ્રેલાઝ. ધ અમ્બ્રેલાઝ કલર કલર ઇઝ પિંક અને ફૂલ સ્ટોપ. ધ અમ્બ્રેલાઝ કલર ઇઝ પિંક. અમ્બ્રેલાનો રંગ ગુલાબી છે. તો સમજાઈ ગયું આપણે. હવે એક્ટિવિટી નંબર 3 અહીં કમ્પ્લીટ થઈ છે. તો આજે આપણે એક્ટિવિટી